आ कोई सामान्य कार नहीं परंतु खूब ज खास कार छे। आ गाड़ी सामान्य गाड़ियोंनी जेम रस्ता पर तो चाले ज छे, परंतु चालता चालता आ गाड़ी उड़ान पण भरी ले छे। एटले के गाड़ी जोत जोतामां ज क्यारे हवा साथे वातो करवा लागे ते आसपासना लोकोने मालूम पण नथी पड़तुं। परंतु तेना माटे कंपनीए कायदेसर व्यवस्था करी छे के तमे तेने प्रॉपर एक रनवे थी टेक ऑफ अने लैंड करावी शको छो। बादमां ड्राइव करीने घरनी बहार तेने आसानी थी पार्क पण करी शको छो। एरोमोबिलनी आ छे खूब ज खास अने सुपर कार जे हवा साथे वातो करशे। आजे आ रिपोर्टमां आज कारनी खास वात करीशुं। એરોમોબિલ આ ખાસ કારનું ટેસ્ટિંગ પણ કરી ચૂક્યું છે, તેની ટેસ્ટ ડ્રાઈવ પણ થઈ ચૂકી છે અને તેમાં બે પ્રકારના વેરિયન્ટ્સ એરોમોબિલ બજારમાં ઉતારવાના છે। એરોમોબિલ હાલમાં ફ્લાઇંગ કાર પર કામ કરી રહ્યું છે જે બજારમાં હાલમાં સામાન્ય રીતે ઉપલબ્ધ નથી। આ કાર અંદાજે 20 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી હશે અને તેના વિંગ સ્પેન 30 ફૂટ રહેશે। જો કે સારી વાત એ છે કે તેની જે બે પાંખો છે તે ફોલ્ડેબલ છે, એટલે કે ફોલ્ડેબલ હોવાના કારણે આ કાર આસાનીથી રસ્તા પર બીજી કોઈ કારને ડિસ્ટર્બ કર્યા વગર આવીને જઈ શકે છે અને તેનું જે એરોસ્પેસ ડાયમેન્શન છે તે 20 ફૂટના છે। જો તેની રેન્જની વાત કરીએ તો તે એક વારમાં અંદાજે 1000 કિલોમીટર આસાનીથી સફર પસાર કરી શકે છે। તેની ફ્લાઇંગ રેન્જ છે તે અંદાજે 740 કિલોમીટરની છે અને ગાડી ક્યારે શૂન્યથી 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પકડી લેશે તે ડ્રાઈવર અને બેસનારા વ્યક્તિને માલૂમ પણ નહીં પડે। એટલે કે ખૂબ જ ફાસ્ટ સ્પીડથી આ કાર ઉડાન ભરી શકે છે। તેની ટોપ સ્પીડ 260 કિલોમીટર પ્રતિ કલાકની છે અને રસ્તા પર 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી તે દોડી શકે છે, એટલે કે રસ્તા અને હવા બંનેની સ્પીડમાં ઘણું અંતર છે। અંદાજે 100 કિલોમીટર પ્રતિ કલાકનું અહીંયા અંતર જોવા મળે છે। આ ઉપરાંત લેન્ડિંગ અને ટેકઓફ માટે જે રનવે જોઈએ તે 400, 300 કે પછી 1300 સ્પીડના રનવેથી આસાનીથી ટેકઓફ કે લેન્ડ કરી શકાય છે, એટલે કે ખૂબ જ નાના રનવેથી આ કાર ઉડાન ભરી શકે છે। એરોમોબિલે આમાં બે અલગ અલગ વેરિયન્ટ્સ કાઢ્યા છે, એક છે 2-ડોર અને બીજું છે 4-ડોર। 4-ડોરમાં વધુ લોકો આવી શકે છે, જ્યારે 2-ડોરમાં બે લોકો જ તેમાં બેસીને સફર કરી શકે છે। આ કારને ડ્રાઈવથી ફ્લાઇટ મોડમાં કન્વર્ટ કરવામાં માત્ર 3 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે કે 3 મિનિટમાં કાર છે તે ઉડવા માટે તૈયાર થઈ જાય છે અને આ આજના સમયમાં નાના પ્લેનનો એક સારામાં સારો વિકલ્પ છે તે સાબિત થઈ શકે છે। ब्यूरो रिपोर्ट, गुजरात तक।